નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં. આજે એક વિશેષ વ્યક્તિ અહીં મોજૂદ છે, હું વાત કરી રહ્યો છું ભાવિક નંદાણા સાહેબનો. તો સ્વાગત છે સાહેબ આપનું અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં. હા જી, નમસ્કાર. ભાવિકભાઈની જો વાત કરું તો ભાવિકભાઈ સુરતના કતારગામ વિસ્તારમાં એક મોટું નામ છે એવા કહી શકાય એવું શૈક્ષણિક સંસ્થા એટલે અંકુર વિદ્યાલય વિદ્યાભવનના આચાર્ય છે. ઉચ્ચતર અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ત્યાં આગળ પ્રિન્સિપલ તરીકે તમે ફરજ બજાવો છો. હા જી સર. તો કેટલા વર્ષથી તમે ફરજ બજાવો છો ત્યાં? આમ જોવા જઈએ તો સાહેબ શિક્ષણ જગતનો 14 વર્ષનો બહોળો અનુભવ છે. બહુ સરસ. અને અંકુર વિદ્યાભવનનો લગભગ છેલ્લા 5 વર્ષથી સુકાન સંભાળી રહ્યો છું. મોટિવેશનલ સ્પીકર તરીકે તેમજ પેરેન્ટિંગને લગતા કોઈ પણ કાર્યક્રમો હોય એ મારો એક વિશેષ શોખ રહ્યો છે. બાળકોની માવજત, વાલી તરીકેની બાળક માટેની કઈ કઈ ફરજો આવતી હોય છે, એ ફરજોને ખરેખર વાલી તરીકે આપણે કઈ રીતે નિભાવી શકીએ, એના માટેના મારા વિશેષ પ્રોગ્રામો પણ યોજાતા હોય છે. તો ભાવિકભાઈ, એક ટૂંકો પરિચય જો તમે તમારો આપી શકો કે તમે મૂળ ક્યાંના છો અને કેવી રીતે તમારો સંઘર્ષ રહ્યો છે, સંઘર્ષ યાત્રા વિશે, અને ક્યારે તમે કેવી રીતે અહીં પહોંચ્યા, થોડું અમારા દર્શકોને તો તમને વધારે રીતે જાણી શકે. હા જી સાહેબ. આમ જોવા જઈએ તો સાહેબ વતન ધંધુકાની બાજુમાં ગલસાણા કરીને ગામ છે, અને મારો વિદ્યાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2008ની અંદર સુરતને મેં મારી કર્મભૂમિ બનાવી. આમ નાનો હતો ત્યારથી જે કેવી અંદરની ઈચ્છા હતી કે કંઈક શિક્ષણ જગતની અંદર એક સારા શિક્ષક તરીકે અને સારા જેને કહેવાય કે સંસ્કારયુક્ત બાળકોનું કેવી રીતે નિર્માણ કરી શકીએ, એ એક જીવનનો એક ધ્યેય રહ્યો હતો. અને એ ધ્યેયને સાર્થક કરવા માટે થઈને મારો વિદ્યાકીય અભ્યાસ પૂર્ણ કરી અને સુરતને મેં મારી કર્મભૂમિ બનાવી. 2008ની વાત કરું તો સાહેબ એક સામાન્ય એ સમયનું તો સરકારી ધારાધોરણ પણ એવું હતું કે શરૂઆતના જે 5 વર્ષ હોય છે એમાં 2500 રૂપિયાના માનદ વેતન સાથે એક પ્રાઇવેટ સંસ્થાની અંદર મેં મારા શૈક્ષણિક કાર્યની શરૂઆત કરેલી. હવે આપ જાણો છો કે 2500 રૂપિયાની અંદર સુરત જેવા મોટા સિટીઓની અંદર રહેવું એ પણ એક થોડીક ચિંતાનો વિષય હતો. એટલે સાથે સાથે બાળકોને જેને કહેવાય કે ટ્યુટર તરીકે કામ કરી અને પહેલા ધોરણના બાળકને ખોળામાં બેસાડીને એકડો કઈ રીતે ઘૂંટી શકાય, આ એકડાથી શરૂઆત કરી છે અને આજે આ લેવલ સુધી અમે પહોંચ્યા છીએ. શું વાત છે. તો દર્શક મિત્રો, અમારી સાથે ભાવિકભાઈ જે જોડાયા છે, જેવી રીતે મેં કહ્યું કે અંકુર વિદ્યાભવનના તેઓ આચાર્ય છે, તો કંઈક રસપ્રદ વાતો કરશું બાળકો વિશે, વાલીઓ વિશે, અને એમની જે આટલા એમનો જે આટલો બધો બહોળો અનુભવ છે એનો થોડો આપણે એમને લાભ લઈશું. તો બાળકોની જો વાત કરીએ તો આટલા વર્ષોમાં ઘણા બાળકો સાથે તમે ઇન્ટરેક્ટ કર્યું હશે અને એનું એક્સપોઝર પણ તમને બહુ સરસ હતું કે વિવિધ પ્રકારના બાળકો સાથે. હા જી. તો શૈક્ષણિક ક્ષેત્રે બાળકોનો વિકાસ કેવી રીતે થાય અને એમાં શિક્ષકોનો કેટલો ભાગ હોવો જોઈએ અને કેવી રીતે હોય છે એના વિશે થોડું અમારા દર્શકોને. મેઇન વસ્તુ તો સાહેબ દર્શક મિત્રોને મારે એક વાત કરવી છે કે બાળકને જન્મ આપી દીધા પછી કોઈ બાળકના માતા પિતા હોવાનું સૌભાગ્ય દરેકને પ્રાપ્ત થતું હોય, પણ જો સૌથી મોટામાં મોટી જવાબદારી હોય એ એના જતન કરવાની છે. એકદમ સાચી વાત. અને એ જતન એટલે કયા પ્રકારનું જતન? તો એ જતનની અંદર બાળકના જેને કહેવાય કે સર્વાંગી પાસાઓનું ધ્યાન રાખી અને એ બાળક જે છે એ દરેક ફિલ્ડની અંદર, દરેક ફેકલ્ટીની અંદર, દરેક પાસાઓની અંદર એ માહેર બને, એના વિષયના એના જે કૌશલ્ય છે કૌશલ્યને આત્મસાત કરતું થાય, એ એક બહુ પાયાનો વિષય ગણી શકાય. આમ જોવા જઈએ તો 5 વર્ષનું બાળક થતું હોય છે એટલે સામાન્ય રીતે માતા પિતાઓ જે છે એ બાળકને શાળાની અંદર ભણવા માટે મોકલતા હોય. ત્યારથી જો જોવામાં આવે તો એક એવી અપેક્ષાઓ સાથે બાળકને મોકલતા હોઈએ છીએ કે ભાઈ મારું બાળક કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ન રહેવું જોઈએ, એ દરેક ક્ષેત્રની અંદર આગળ આવવું જોઈએ. પણ એ ક્ષેત્ર કયું, કયા ક્ષેત્રની અંદર આપણે આગળ લાવવું છે, સાચી વાત છે, એ બહુ પાયાનો વિષય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકની પાસે પોતાનામાં કઈ એબિલિટી છે, પોતાનામાં કઈ ક્ષમતા રહેલી છે એ બાળકને ખ્યાલ નથી હોતો. બને છે એવું કે આજના જ્યારે પ્રવર્તમાન યુગની અંદર શિક્ષણની પરિભાષા જે છે, શિક્ષણની સંકલ્પનાઓ જે છે એ માત્ર ને માત્ર માર્કશીટ ઓરિયન્ટેડ બનતી જાય છે.
વાલી એવું વિચારે છે કે ભાઈ મારું બાળક જે છે એ 90%, 95% કે 98% લાવી દે છે, એટલે એક સારામાં સારો એનો સર્વાંગી વિકાસ થઈ ગયો. પણ આ બહુ એક વાલી મિત્રોનો પણ એક ભૂલ ભરેલો જેને કહેવાય કે અધકચરો ખ્યાલ છે. આ વાતને ટાંકતા મને બહુ આનંદ થશે કે આપણા બહુ સરસ ગઝલકાર મનોજ ખંડેરિયા સાહેબે પણ બહુ સરસ લખ્યું છે કે જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા પણ પાછું વળે એમ પણ બને, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. ઘણી વાર એવું હોય છે કે બાળક જે છે ને એ ઈશ્વરની અખૂટ શક્તિઓનો ભંડાર હોય છે, પણ ક્યાંક ક્યાંક અને ક્યાંક ને ક્યાંક કંઈક એની અંદર રહેલું જે તત્વ છે એ તત્વને ક્યારેક આપણે જોઈ નથી શકતા. તો સર્વાંગી વિકાસનો એક મારો ખ્યાલ એવો રહ્યો છે કે માત્ર શિક્ષણમાં જ બાળક 90 અપ લાવે છે કે 95 અપ લાવે છે એ બહુ અગત્યનું નથી. બેરોમીટર ખોટું છે. હા, એ ખોટું છે, કારણ કે 2 કે 3 આંકડાના મૂલ્યાંકનથી બાળકનું જીવન આપણે ક્યારેય એને કલ્પી જ ન શકીએ સાહેબ. મૂળ વાત મારી એ છે કે બાળક જે છે એ બાળકનો વિકાસની વાત જ્યારે આવતી હોય છે ત્યારે તો બાળકની અંદર રહેલી એની સુસુપ્ત શક્તિઓને આપણે ઉજાગર કરવાની વાત છે. શિક્ષણનો પહેલું તાકાત આ છે, શિક્ષણનું પહેલું પાસું આ છે કે બાળકની અંદર ખરેખર શું રહેલું છે એને શોધી કાઢો, એનામાં કઈ કઈ સુસુપ્ત શક્તિઓ રહેલી છે. બીજું, એ બાળકની અંદર કયા પ્રકારના કૌશલ્ય રહ્યા છે, કારણ કે વિધ કૌશલ્યોથી બાળક સબર હોય છે, પણ ક્યારેક શરત ચૂકથી આપણે માર્કશીટના મહતાજ બનાવવા માટે થઈને બાળકની પાછળ આપણે એવું ધ્યાન નથી આપી શકતા અને પરિણામે કોઈ સારો ક્રિકેટર રહી જાય છે, કોઈ સારો સિંગર રહી જાય છે. હા, ભવિષ્ય આપણે એનું રૂંધી કાઢીએ છીએ સાહેબ. ત્યારે સર્વાંગી વિકાસની જ્યારે વાત આવતી હોય છે ત્યારે માત્ર ને માત્ર બાળકોનું ભવિષ્ય જે છે એ વર્ગખંડની અંદર ન કંડારતા એના એના દરેક પાસાઓને સાંકળી લઈને, એના દરેક વિચારોને જાણીને, એ કયા ક્ષેત્રનો માણસ છે, એ કયા ફિલ્ડનો માણસ છે, એ ફિલ્ડને જ્યારે આપણે સાચા અર્થની અંદર ફાઇન્ડ આઉટ કરી લઈશું અને પછી એ દિશાને જાણીને એ દિશા ઉપર બાળક કઈ રીતે આગળ ચાલી શકે છે એને જો વેગવંતુ બનાવવામાં આવે તો હું માનું છું કે એ બાળક પોતાના લક્ષ્ય સુધી, પોતાના સર્વાંગી વિકાસ સુધી ચોક્કસ પહોંચી શકશે. તો આ જે તમારે વિચારો છે એમાં શિક્ષકનો શું ભાગ હોય છે, શું રોલ હોય છે? આમ જોવા જઈએ ને તો સાહેબ ભોગ આપવું જોઈએ. હાજી હાજી, બહુ આપનો પ્રશ્ન બહુ ઉચિત છે કે બહુ મોટી અપેક્ષાઓ સાથે વાલીઓ જે છે એ શિક્ષકોના ભરોસે બાળકને મૂકી દેતા હોય છે. અને ત્યારે મેં કહ્યું ને કે જન્મથી જતન સુધીની સફર એ બહુ અઘરી સફર હોય છે, ત્યારે એવા સમયની અંદર એક શિક્ષકનો રોલ જે છે એ ખરેખર ખૂબ મોટો રોલ બની જતો હોય છે. એક શિક્ષક જો ધારે તો પૂરા વિશ્વની અંદર પ્રલય પણ કરી શકે છે, અને એક શિક્ષક જો ધારે તો સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ પણ કરી શકે છે. ચાણક્યે એવું કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં બલતે હૈ. પણ એ પરિભાષાને હું મારા શબ્દોમાં થોડા ફેરફાર સાથે રજૂ કરું તો એવું કહી શકાય કે જો સાધારણ હૈ વો કભી શિક્ષક નહીં હો સકતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં બલતે હૈ. બહુ મોટી જવાબદારી, સૈન્યની એક જવાબદારી છે ભારત વર્ષને બચાવવાની, આ રાષ્ટ્રની અંદર તબીબોની જવાબદારી હોય છે રાષ્ટ્રને બચાવવા માટેની, લોકોની સારવાર કરવાની, અને એનાથી પણ વિશેષ મોટી જવાબદારી હોય છે આ રાષ્ટ્રના સૈનિકો તૈયાર કરવાની, આ રાષ્ટ્રના શિક્ષકો તૈયાર કરવાની, આ રાષ્ટ્રના એન્જિનિયરો તૈયાર કરવાની, અને એક રાષ્ટ્રના સારા નાગરિક તૈયાર કરવાની. અને જ્યારે આવડી મોટી વિશેષ જવાબદારીઓ જ્યારે શિક્ષકોને નિભાવવાની હોય છે ત્યારે એ માત્ર ને માત્ર વર્ગખંડની 4 દિવાલોની અંદર બાળકને ન રાખતા એનું વિશ્વફલક શોધીને જ્યારે શિક્ષક એ બાળકના મૂળ સુધી પહોંચી અને એનું જતન કરશે ત્યારે એ શિક્ષક એ પૂર્ણતઃ શિક્ષકની પરિભાષાની અંદર આવતા હોય છે. તો એક વર્ગખંડમાં જે અમુક બાળકો સારી રીતે ભણી શકતા અને અમુક બાળકો થોડા નબળા હોય, હાજી, તો સારા બાળકોને, જે ભણી શકતા બાળકોને તો ભણવું બહુ સરળ હોય છે, રાઈટ, પણ જે નબળા બાળકો છે ઘણીવાર ટીચરોનું ધ્યાન એમની પર ઓછું હોય, એ કદાચ પોતે અપડેટ ના થયા હોય અને એમને એસેસ નથી કરી શકતા કે આ બાળકને આ નબળાઈ છે, તો એ નબળાઈને કેમ પહોંચી વળવું? તો એવા સંજોગોમાં આ બાળકોને તમારા હિસાબે એમનો જે સર્વાંગી વિકાસ છે એ કેવી રીતે કરવો જોઈએ અને એમાં શિક્ષકને શું સુધારા પોતાનામાં અને બાળકમાં એ લાવી શકે એના માટે શું કરવું? હાજી, બહુ મહત્વનો પ્રશ્ન છે આપનો.
વર્ગખંડની અંદર ભણનારા જે બાળકો હોય છે એમાં દરેક સ્તરના બાળકો આપણને જોવા મળતા હોય છે. કોઈ બાળકોનો ગ્રાસ્પિંગ પાવર એટલો બધો જબરજસ્ત હોય છે કે શિક્ષક કદાચ એક વખત એને વર્ગખંડમાં કોઈ પીરસે છે વિષય વસ્તુ તો એને બહુ સરળતાથી અને સહજતાથી પ્રાપ્ત કરી લેતા હોય છે. પણ બધા જ બાળકો આ વાતને બરાબર પચાવી શકે એવું ઘણી વખત નથી બનતું હોતું. વાત રહી નબળા બાળકોની, તો મારી દ્રષ્ટિએ તો હું એવું માનું છું કે જે નબળા બાળકો છે ખરેખર આ એક નામ એને ધારણ કરાવવું ને એ પણ બહુ ખોટું છે. કારણ કે જ્યારે આપણે બાળકને એવો ઉદ્દેશ કરીએ છીએ કે તું નબળો છે ત્યારે એની માનસિક જે સંતુલન શક્તિ જે છે એ ક્યારેક બાળકની ડાઉન થઈ જતી હોય છે. બાળક પોતે મેન્ટલી એવું વિચારી લે છે કે ભાઈ હું નબળો છું એટલે મારાથી કંઈ નહીં થઈ શકે. પણ મારી દ્રષ્ટિએ આ જે બાળકો છે એને નબળો બાળક ન ગણતા એને સ્લો લર્નર, ધીમે શીખનારું બાળક, આવી કોઈ એક એને ઉપમા આપીએ તો હું માનું છું કે એક એની માનસિક જે સ્થિતિ છે એ ક્યારેય ગવાશે નહીં. વિશેષ વાત કરવી જોઈએ કે જે નબળા બાળકો છે એનું સર્વાંગી વિકાસ થાય, એના શૈક્ષણિક પાસાઓનો વિકાસ થાય, એનામાં રહેલા કૌશલ્યોનો વિકાસ થાય, એના માટે શું કરવું જોઈએ? તો પહેલી વસ્તુ તો શિક્ષક મિત્રોને આપના ચેનલના માધ્યમ દ્વારા એટલું હું જણાવવા માંગીશ કે ભણાવવાની જે અવનવી રીતો છે એ રીતોને પહેલાં ફાઇન્ડ આઉટ કરો કે જે બાળકો સારી રીતે સમજી શકે છે તો એ સમજી લેવાના છે, પણ જે નબળા બાળકો છે એના માટેનું આપનું જે લેસન પ્લાન છે એ કંઈક અલગથી ક્રિએટ કરો. એના માટે શું કરી શકાય? દાખલા તરીકે કોઈ નાનકડું બાળક છે કે જે બીજા કે ત્રીજા ધોરણની અંદર વર્ગખંડની અંદર ભણતું હોય છે, હવે એને ઘડિયા નથી આવડતા. એક એક્ઝામ્પલ લઈએ તો એને આપણે નવનો ઘડિયો સમજાવવો છે કે એને શીખવવો છે કે નવનો ઘડિયો આપણે શીખવીએ કે ભાઈ તું આ 5 વખત લખીને આવજે કે 10 વખત લખીને આવજે, ત્યાં વાત પૂરી નથી થતી. પણ જો એને થોડું પ્રેક્ટિકલી નોલેજ આપવામાં આવે તો એ એ વાતને બરાબર બાળક વિશેષ રીતે સમજી શકતા હોય છે. અને હું તમને સાહેબ એક દાખલો આપીશ એટલે તમને પણ એક આનંદ આવશે અને દર્શક મિત્રો જે જોવે છે એને પણ એક વિશેષ આનંદ આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે મારે બાળકને વર્ગખંડની અંદર નવનો ઘડિયો શીખવવો છે, આપણે વાત કરીએ છીએ નબળા બાળકોને શીખવવાની, તો મારી પાસે અત્યારે 10 આંગળીઓ છે. હવે હું નંબરિંગ કરું છું, આપ જોઈ શકો છો અહીંયા કે અહીંયાથી જે છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ રેન્ક આપી દીધો છે. એટલે બાળકોને આ એક વસ્તુ વર્ગખંડની અંદર ગણિતના શિક્ષક સારી રીતે સમજાવી શકે કે અહીંયાથી નંબરિંગ થયું છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે મારે બાળકોને 9નો ઘડિયો શીખવવો છે અને મારે બાળકને એવું પૂછવું હોય કે બેટા 9 7 કેટલા થાય, એવું આપણે એને પૂછવું છે, તો આપણે એને શીખવવું પડશે કે બેટા તું પહેલાં કાઉન્ટ કરી લે ક્યાંથી ક્યાં સુધી પહોંચાય છે તે. એટલે બાળક જે છે એ કાઉન્ટ કરશે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જે કયા, તો ખરેખર બાળક જે છે એને 5 આ બાજુ છે, 6 અને 7 અહીંયા છે. એટલે આ 7ની નંબરની જે આંગળી છે ને એને આપણે નીચે કરાવી દેવાની છે. એટલે આ તરફ બાળકને કહેવાનું છે કે બેટા હવે કેટલા રહ્યા, જો તું આપણે 9 7 કરવા છે, તો બાળક કહેશે કે આ બાજુ આંગળી જે વળેલી છે એની આ તરફના ભાગમાં 6 છે અને પેલી બાજુના ભાગમાં 3 છે. એટલે 9 7 બાળકને એ સમજાવી શકે કે બેટા આ આંગળીની આ બાજુ 6 અને પેલી બાજુ 3, એટલે પહેલાં તું 6 લખી દે અને પાછળ તું 3 લખી દે, એટલે 9 7 63. સાચી વાત છે, આ બહુ પ્રેક્ટિકલી નોલેજ છે. હા, એટલે એ એ નબળા બાળકો માટેનું આપણે એક સરસ રીતે પ્લાનિંગ કરી શકીએ. આજની જે નવી જનરેશન જે છે ખાસ કરીને મૂવીની અંદર વધારે લાગતી હોય છે, તો કદાચ કોઈ ગુજરાતીના શિક્ષક એને કોઈ કવિતાનું પઠન કરવા માટે કહેતા હોય કે એને એને યાદ રાખવા માટેનું કહેતા હોય છે, ત્યારે એક નાનકડી વાત મારે તમને કરવી છે કે એ નાના ધોરણની અંદર બાળકોની બુકની અંદર બહુ વર્ષો પહેલાં એક સરસ મજાનું કવિતા આવતી કે રીંછ એકલું ફરવા ચાલ્યું. તો નબળા બાળકો જે છે એને કહેવામાં આવે કે બેટા તું ગુજરાતીનો આ વિષય છે એને બરાબર રીતે તું તૈયાર કરીને આવે કે આ કવિતા જે છે કાવ્ય પંક્તિ પેપરમાં પૂછાવવાની છે તો તું એને તૈયારી સાથે આવે. પણ એ બાળકને જો વર્ગખંડની અંદર કોઈ અલગ અલગ રાગની અંદર આ કવિતાને સંભળાવવામાં આવતી હોય તો એ નબળું બાળક જે છે ને એ વાતને બરાબર રીતે પચાવી શકતો હોય. દાખલા તરીકે રીંછ એકલું ફરવા ચાલ્યું છે, ઝલક દીખલા જા એક સરસ મજાનું આપ જાણતા હશો કે સોંગ આવ્યું હતું, તો તમે એને એ એ બાળકને એ ફિલ્મના અંદાજમાં જો એને તૈયાર કરવામાં આવે તો એ બહુ સરસ રીતે ગાઈ શકે. એક હું દર્શક મિત્રોને પણ એક નાની એવી એ વાતનો નમૂનો પીરસવા માગીશ.
રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી 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 સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી 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 મોટી. તો વર્ગખંડના જે વિષય વસ્તુઓ છે, ક્રિએટિવ રીતે બાળકને તમે જો ભણાવી શકો તો એને ચોક્કસપણે બહુ સારું પરિણામ, 100% પરિણામ એના મળતા હોય છે. બે પુસ્તકના જે પૂઠા હોય છે, એ પૂઠા વચ્ચે રહેલું જ્ઞાન છે ને, એને તમે બાળકના વિશ્વફલક સુધી, એ વર્ગખંડ સુધી કઈ રીતે પીરસો છો ને, એ શિક્ષક માટે બહુ અઘરું કામ હોય છે. પણ એ અઘરા કામને કઈ રીતે સરળ બનાવવું, એના માટેનું જો સંપૂર્ણ લેસન પ્લાન પહેલેથી ક્રિએટ કરતા હોઈએ અને પછી જો વર્ગ ખંડની અંદર સંપૂર્ણ તૈયારી સાથે જવામાં આવે, તો હું માનું છું કે નબળા બાળકોનું જે સ્તર છે એને પણ આપણે દિવસે ને દિવસે અપ કરવા માટે એ યથાશક્તિ આપણું 100% યોગદાન આપી શકીએ. તો શિક્ષક પણ જો સ્ટુડન્ટ બની જાય, હા, તો એ સારું શિક્ષક બની શકે. હા, કે એક સ્ટુડન્ટ જે હિસાબે વર્ગખંડમાં અને ઘરે વાંચીને તૈયાર થતો હોય, તો શિક્ષક પણ એ હિસાબે તૈયાર થઈને એ સારી રીતે જો પીરસી શકે બાળકોને, તો એનું ગ્રહણ ચોક્કસપણે, જે રીતે તમે કીધું લેસન પ્લાનની વાત કરી, તો પ્રોપરલી આમ કરતા જ હોય છે, પણ ક્રિએટિવલી જો કરી શકે. હાજી. અને હું માનું છું કે 3 રીતે કોઈ પણ મનુષ્ય કે બાળક કે ભણતા હોય છે, કે એક ઓડિટરી હોય, એક વિઝ્યુઅલ હોય અને એક કિનેસ્થેટિક હોય. હાજી. આ 3 પ્રકારથી લોકોનું લર્નિંગ હોય, કોઈ ઓડિટરીથી લર્ન કરતું હોય, કોઈ વિઝ્યુઅલ જોઈને વિઝ્યુઅલ્સ જોઈને એનું ગ્રહણ શક્તિ વધતી હોય, અને ટચ એન્ડ ફીલથી એની શીખી શકતા હોય. તો આ બધા જ માધ્યમથી બાળકને જો સારી રીતે મજાનું રસોઈ બનાવીને જો પીરસી શકાય, તો એ શોખથી તમે પીરસી પણ શકો ને બાળક શોખથી એને ગ્રહણ પણ કરી શકે. બહુ સાચી વાત છે આપની. ડ્રામાની જો વાત કરીએ તો થિયેટર ઇન એજ્યુકેશન, એ બી એક મોટો વિશાળ ફિલ્ડ છે, કે તમે થિયેટરના માધ્યમથી કે નાટ્યના માધ્યમથી બહુ સારી રીતે બાળકોને ભણાવી શકો, ભણાવી શકાય છે, કે દરેક વસ્તુને એક અલગ રીતે તમે પેશ કરો, તો એમાં બાળકનું ચિત્ત પણ એમાં સરસ રીતે થાય, ને એનું જે અન્ડરસ્ટેન્ડિંગ પાવર છે વસ્તુને સારી રીતે તમે એમને ભણાવી પણ શકો. રાઈટ. તો શિક્ષકોની વાત કરતાં કરતાં આપણે આવીએ વાલીઓની તરફ. જેટલો ભાગ એમણે ભજાવવાનો છે, શિક્ષકોએ ભજાવવાનો છે, એટલો જ ભાગ વાલીઓ પણ ભજાવવાનો છે. કારણ કે બાળક ફક્ત 6 કલાક માટે જ શિક્ષણ કેન્દ્રમાં આવતું હોય, શિક્ષકો સાથે ઇન્ટરેક્ટ કરતું હોય, પણ બાકીનો જે સમય છે, જે જેવી રીતે તમે કહ્યું કે જતન કરવાની વાત જ્યારે આવે, તો એની જે કેળવણી મા બાપ ઉપર હોય, તો કારણ કે આજના જે હિસાબે 21મી સદીમાં ભાગદોડ ભરી આપણી જે જિંદગી થઈ ગઈ છે, એમાં એવું દેખી શકાય મોટા ભાગના વાલીઓ બંને જો જોબ કરતા હોય તો બાળક ને અવગણના જ થતી હોય ઘરે, અને પૂરતું જે ધ્યાન આપવું જોઈએ એવું અપાતું નથી. રાઈટ. તો અને કદાચ એવું બની શકે કે જે મધર વર્કિંગ ના હોય ને ઘરે ઘરકામ કરતા હોય, એમનું એમની જે મર્યાદાઓ પૂરતું જ એનો વિકાસ થાય હોય હોય, પણ પિતાનો જે રોલ હોવો જોઈએ બાળકના અપબ્રિંગિંગમાં, એ ઘણો ઓછો થઈ જતો હોય. તો આવા સંદર્ભમાં વાલીઓને તમે શું સંદેશો આપશો, ને એ બાળકની કેળવણી કેવી રીતે થવી જોઈએ અને એમને કેવી રીતે સમજી શકવા જોઈએ? ઓકે, એના વિશે જરાક વિસ્તારમાં કહેશો. હાજી સાહેબ, આપની ચેનલના માધ્યમ દ્વારા સૌ દર્શક મિત્રોને તેમજ વાલી મિત્રોને એક નાનકડો મેસેજ પાસ કરવા માગું છું કે એક વાત આજે આપણે બહુ ચોક્કસપણે માનવી જોઈએ કે શિક્ષણ જે છે ને એ એક પરિવારનો વિષય છે. માત્ર બાળકને શાળામાં પ્રવેશ લઈ લઈએ અને એ બાળક જે છે સફળતાના શિખરો એના સોપાનોને સર કરીને આપણા ત્યાં પાછું આવશે, એ વાત બહુ ભૂલ ભરેલી છે. કંઈક વાલી માટેની કંઈક વિશેષ જવાબદારીઓ આપણી પણ હોય છે. ઇતિહાસનું એક અદ્ભુત પાત્ર કે એક પ્રાથમિક શાળાની અંદર બાળક ભણવા જાય અને બાળક ભણવા જાય છે, શિક્ષક અવારનવાર સૂચના આપે છે કે તમારું બાળક વર્ગખંડની અંદર ખરેખર ખૂબ મસ્તી કરે છે, બરાબર કોઈ ધ્યાન આપતું નથી, ભણવામાં એનું મન લાગતું નથી, બીજા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરે છે, ઘણી બધી વખત કહેવામાં આવે છે છતાં પણ એ કંઈ કરવા માટે તૈયાર નથી. અને એક પ્રાથમિક શાળાના શિક્ષક બાળકના વાલીને એક નોટિસ મોકલે. નોટિસ મોકલે છે એટલે એ શાળાની અંદર માતા મળવા માટે આવે,
શિક્ષકને વાત કરે કે સાહેબ મારા બાળકનો શું પ્રશ્ન છે, એટલે બાળકની જેટલી જેટલી પણ ફરિયાદો હતી એ શિક્ષક વાલીને જણાવે છે, એના મમ્મીને જણાવે છે. અને એ શિક્ષક જે છે એના મોઢામાંથી એક શબ્દ નીકળે કે બેન અમે તમારા બાળકને હવે આ શાળાની અંદર ભણાવવાના નથી અને તમે અહીંયાથી લઈ જાઓ. આ શબ્દ જ્યારે શિક્ષકના મોઢામાંથી નીકળે છે ત્યારે માતા એવું કહે છે કે સાહેબ કંઈ વાંધો નહીં, જો તમે મારા બાળકને ન ભણાવી શકતા હોય તો હું મારા બાળકને લઈ જઈશ, ઘરે લઈ જઈશ અને એને એને હું જાતે તૈયાર કરીશ, એને હું જાતે ભણાવીશ. આ માતા જે છે બાળકનું એલસી શાળામાંથી કઢાવીને બાળકને ઘરે લઈ જાય, ઘરે એને જિંદગીની પાઠશાળાના પાઠો એને શીખવવામાં આવે અને એ બાળક જે છે વિશ્વનો એક મોટામાં મોટો વૈજ્ઞાનિક બની શકે, થોમસ આલ્વા એડિસન. તો વાત મારે એ દર્શક મિત્રોને કરવી છે કે માત્ર ને માત્ર જવાબદારી ક્યાંક ને ક્યાંક શાળાની છે એ એ વાતને આપણે ભૂલવી રહી. શાળા છે એક બાળકનું પ્લેટફોર્મ છે. આપણે 100% ગુણની અપેક્ષા રાખતા હોઈએ છીએ તો બધાના ભાગે 33-33-33% આપણે ફાળવી શકીએ. પહેલાં 33% છે વિદ્યાર્થીના છે, ત્રીજા 33% જે ભાગ છે એ શિક્ષકોનો ભાગ છે, ત્રીજા 33% જે છે એ વાલી મિત્રો માટેના છે. એટલે 33-33-33 કુલ થયા 99 અને 1% જે છે એ ઈશ્વરની પ્રાર્થના અને ઈશ્વરની આરાધનાથી આપણે 100% સુધી પહોંચી શકતા હોઈએ છીએ. એકદમ સાચી વાત છે. તમે જે વચ્ચે ટોકનો મને એકદમ રસપ્રદ ઘટના છે એડિસનની જ વાત કરું છું, તો તમને તો કદાચ ખ્યાલ હશે કે એડિસન જ્યારે એમની માતા એમને સ્કૂલમાંથી ઉઠાડી જાય છે અને ઘરે એમને ભણાવવાનું શરૂ કરે છે, તો આ બાળક એડિસન એમને પૂછે છે કે મને કેમ તમે સ્કૂલમાંથી ઉઠાડી દીધો? તો માતા એમને એમ કહે છે કે તારા સ્કૂલના ટીચરો એવું કહે છે કે તને એટલું બધું આવડે છે કે બીજા છોકરાઓ ડિસ્ટર્બ થાય છે, કારણ કે તું એટલું બધું પૂછપૂછ કરે છે. એકચ્યુઅલી એવું હતું નથી, પણ એમ એટલે એના સંતોષ ખાતર એટલે એને મોટિવેટ રાખવા માટે એની મધર એને એવું કહે છે. અને આ વાત જ્યારે એડિસન મોટા થાય અને એમની માતાશ્રીનું મૃત્યુ થયું ત્યારે એમના જે એક પિટારામાં એ જ્યારે કંઈક વસ્તુ શોધતા હતા ત્યારે જે તાના ટીચરે કે તાના પ્રિન્સિપલે જે લેટર લખીને આપ્યો છે ત્યારે એ લેટર એ વાંચે ત્યારે એકચ્યુઅલી એમને એનો એ હકીકત જે ઘટના હતી એમને ખ્યાલ આવે છે કે ટીચરે કે આ ભણવામાં બિલકુલ નબળો છે, અમે એને ભણાવી શકતા નથી નથી એમ કરીને એટલે એમને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. જે જે વાંચીને એ યાદ કરીને એમના આંખમાંથી આંસુ નીકળી. હા જી હા જી. અને એ બહુ મોટા વૈજ્ઞાનિક થયા અને વિશ્વની અંદર ઘણી બધી શોધો એમને આપી. આજે કદાચ ઉર્જા મેળવી શકીએ છીએ, પ્રકાશ મેળવી શકીએ છીએ, એમાં પણ એમનો ખૂબ મોટો શ્રીફળ રહ્યો છે. એટલે એક વાલીને પણ હું એક ટકોર કરવા માંગીશ કે શિક્ષણ જે છે ને, શિક્ષણની પરિભાષા કંઈક અલગ છે. એક સારા ઉત્તમ રાષ્ટ્રભક્ત નાગરિકનું નિર્માણ કરવું ને એક આપણો પાયાનો સિદ્ધાંત છે. વાલી તરીકે આપણે એવું વિચારીએ છીએ કે બેટા તું બહુ ટકાવારી નથી લાવી શકતો, તું નબળો છે, તને કંઈ આવડતું નથી, તું ડોબા જેવો છે. આ માનસિકતાને આપણે ભૂલવી રહી. કારણ કે જે વ્યક્તિ પોતાના શાળાકીય જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે ને, એ લોકો પોતાના જીવનમાં બહુ મોટા સફળ માણસ બન્યા છે. સચિન તેંડુલકરની વાત કરીએ, આજે ક્રિકેટ જગતનો જેને ભગવાન ગણી શકાય, 10મા ધોરણની અંદર આ વ્યક્તિ ફેલ થાય, 10મા ધોરણની અંદર આ વ્યક્તિ ફેલ થાય છે અને ફેલ થાય છે પછી એને પોતાનું એક લક્ષ્ય નક્કી કરી રાખ્યું હતું કે ભાઈ મારે કયા ફિલ્ડની અંદર જવું છે. અને આજે ક્રિકેટ જગતની અંદર જેને સૌથી મોટું પ્રદાન કર્યું હોય, ક્રિકેટ જગતના જેને ભગવાન આપણે માનીએ છીએ એવા સચિન તેંડુલકરની વાત કરીએ તો 10મા ધોરણની અંદર ફેલ થનારા વ્યક્તિ અને મહારાષ્ટ્ર બોર્ડ 10ના બાળકોને પહેલો લેસન ભણાવે છે સચિન તેંડુલકર. તો નિષ્ફળતાની પાછળ પણ ક્યારેક ને ક્યારેક બાળકની અંદર રહેલી જે ઉજાસ જે છે, એનામાં રહેલો જે એક સુસુપ્ત અવસ્થાની અંદર રહેલું જે કૌશલ્ય છે ને, કૌશલ્યને ડેવલપ કરતા શીખે. પરખવાની જિમ્મેદારી મા બાપની બી છે અને શિક્ષકોની પણ હોય છે. ઘણી વખત શિક્ષક એવું કહેતા હોય છે કે બેટા તારી પાસે આ કૌશલ્ય છે, પણ એક વાલી તરીકે એના જે વિચારો છે ને ક્યાંક ને ક્યાંક આપણે એને દબાવી દઈએ છીએ કે બેસ શાંતિથી, તારા પપ્પા કે હું તારા માટે આટલો બધો ખર્ચો કરીએ છીએ, તું હવે થોડો ક્રિકેટર થવાનો છે. જો કદાચ સચિન તેંડુલકરના પરિવારમાંથી કદાચ કોઈ એવું કહ્યું હોત તો આજે કદાચ વિશ્વને જે ક્રિકેટના દેવતા સમાન જેને આપણે માનીએ છીએ એવા સારા ક્રિકેટરની ભેટ ન મળી હોત ભારત. મોટાભાગે મા બાપ પોતાની જે અપેક્ષાઓ છે એ બાળકમાં પૂર્ણ થવા માટે પરિશ્રમ કરતા. હા જી હા જી. જ્યારે એની અપેક્ષા શું છે એ વિશે કોઈ વિચારતું. હા હા. ત્યારે એના માટે એક સાહેબ 3 ચક્રો સમજવા બહુ અગત્યના છે કે પાયાની પહેલી 2 વસ્તુ છે. એક સંતાનની ક્ષમતા. દરેક માણસને, દરેક વ્યક્તિને જીવનની અંદર પણ પોતાની કંઈક ને કંઈક શક્તિઓનો ખ્યાલ હોય જ કે મારી પાસે આટલી એબિલિટી છે, મારાથી આટલું થઈ શકે છે.
તો પહેલી વસ્તુ છે બાળકની ક્ષમતા, અને સામેનો બીજો વિષય આવે છે વાલી તરફથી એની અપેક્ષાઓ. હા, એની મર્યાદાઓ તો છે જ બાળકની, પણ બે પાસાઓને જ્યારે આપણે સાંકળતા હોઈએ, એક બાળક અને બીજું માતા પિતા, તો એક પાસું છે ક્ષમતા તરફનું અને બીજું પાસું છે અપેક્ષા તરફનું. આ ક્ષમતા અને અપેક્ષાઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક એટલા મોટા અવરોધો સર્જાઈ જાય છે કે બાળક પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે, ખરેખર હું બાળક છું કે બધાના અત્યાચાર સહન કરવા માટે મારો જન્મ થયો છે. તો એવા સંજોગોની અંદર જો એક સારામાં સારા પેરેન્ટિંગનું કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો હું એટલું જ કહીશ દરેક વાલી મિત્રોને કે આપ આપના બાળકોની ક્ષમતાને પરખો. સમજી લો કે બાળકની ક્ષમતા જે છે એ વિષયોની વાત કરતા હોઈએ તો એ બાળક 60% લાવી શકે એમ છે, અને જ્યારે વાલીની અપેક્ષાઓ એટલી બધી વધી જતી હોય કે ભાઈ તારે તો 90% લાવવાના જ છે, તો ક્ષમતા બાળકની અહીંયા ઓછી છે, સામે વાલીની અપેક્ષા વધારે છે. બાળકને ખબર છે કે ભાઈ હું 60% સુધી જ પહોંચી શકું એવો માણસ છું. વાલી એવું વિચારે છે કે તારે 90 તો લાવવાના જ છે, કારણ કે તારા પપ્પા તારા માટે ઘણો બધો ખર્ચો કરે છે, હું તારા માટે ઘણો બધો પરિશ્રમ કરું છું. તો એ બાળક જે છે એની ક્ષમતા અને અપેક્ષા વચ્ચે જ્યારે આવા સંવાદો સર્જાતા હોય છે પરિવારની અંદર કે ક્ષમતા બાળકની ઓછી છે, વાલીની અપેક્ષા વધી જાય છે, ત્યારે બાળક અને માતા પિતા વચ્ચે ખૂબ મોટું અંતર ઊભું થઈ જાય છે. બાળકને એમ લાગે છે કે મારી માતા પિતાની અપેક્ષા છે, હું ક્યારેય પૂરું નથી કરી શકવાનો. અને જ્યારે આવું અંતર માતા પિતા અને બાળક વચ્ચે જ્યારે અભ્યાસકીય અંતર વધતું હોય છે ત્યારે એ બાળક પછી ક્યારેક આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતું હશે. આપ સાહેબને કદાચ ખ્યાલ જ હશે કે હમણાં જ 27 જાન્યુઆરીના રોજ 10મા ધોરણની પ્રિલિમ પરીક્ષાઓ શરૂ થઈ, અને આપણા સુરતનો જ એક કરુણ પ્રસંગ જેને ગણી શકાય કે એક વિદ્યાર્થીની ગુજરાતીનું પેપર સહેજ નબળું જતા આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. તો તો ક્યાંક ને ક્યાંક એક વાલી તરીકે આપણે એ જાણી લેવું જોઈએ, કારણ કે બાળકના પરિણામ કરતાં પણ બાળકનું ભવિષ્ય ખૂબ મોટું છે. તો એ ક્ષમતા અને અપેક્ષા વચ્ચેની જે વાત રહેલી છે તો એ એ જાણવું જરૂરી છે કે ક્ષમતા બાળકની ઓછી છે, આપણી અપેક્ષાઓ જ્યારે વધે છે ત્યારે માતા પિતા અને બાળક વચ્ચે જે છે ને ખૂબ મોટું અંતર ઊભું થાય છે. બીજી સાઈડ કન્ડિશન એક એવી પણ બનતી હોય છે કે ઘણી વખત બાળક 90% હોય છે, એની ક્ષમતા છે, પણ વાલી એવી અપેક્ષા રાખીને બેસે કે બેટા તારા 60% આવશે ને તોય મને પરવડશે. તો ત્યારે બાળક એવું ફીલ કરે છે કે અહીંયા તો મારી અવગણના થાય છે, કે મારા ટેલેન્ટની કે મારી જે ક્ષમતાઓ જે છે એને કોઈ ધ્યાનમાં લેતું જ નથી. તો આ બીજો એક પ્રસંગ એવો બને છે કે જ્યાં બાળકને એવું અંદરથી મેન્ટલી ફીલ કરતું હોય છે કે અહીંયા મારી જે એબિલિટી છે એને એ અવગણના પામે છે કે ભાઈ મારી ક્ષમતાનો તો કોઈ કદર જ નથી મારા માતા પિતાઓને પણ. અને ત્રીજું અને બહુ મહત્વનું પાસું ગણી શકાય કે બાળકની જે ક્ષમતા છે, સમજો કે 85% લાવનારું બાળક છે, એક માતા પિતા તરીકે જો આપણે એની પાસે 90% લાવવાની અપેક્ષા રાખીએ તો બાળકની ક્ષમતા કરતાં વાલીની અપેક્ષા માત્ર ને માત્ર થોડી વધે ત્યારે બાળક એવું વિચારે છે કે હું મારા માતા પિતાની જે મહત્વાકાંક્ષા છે, મારો તો ગોલ છે જ કે મારે ત્યાં સુધી પહોંચવું છે, પણ મારા માતા પિતા જે મારી પાસે અપેક્ષા રાખીને બેઠા છે એ અપેક્ષાને પણ હું પૂર્ણ કરી દઈશ. જો ક્ષમતા અને અપેક્ષા વચ્ચેનો જે સંવાદ છે એમાં માત્ર ને માત્ર થોડુંક જ જો અંતર રાખવામાં આવે તો માતા પિતા અને બાળક વચ્ચેના જે સંબંધો ક્રિએટ થતા હોય છે એ આત્મીયતાના સંબંધો ક્રિએટ થતા હોય છે, અને એ આત્મીયતાના સંબંધો જે છે ને એ બાળકને કદાચ એ મહામાનવની પણ વિશ્વ માનવની ભેટ આપી શકે. એકદમ, બહુ સાચી વાત કહી. તો ભાવિકભાઈ, તમે આજે દિવ્યાંગ ભવનમાં આવ્યા, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આજે તમે બાળકોને મળ્યા, કનુભાઈ સાથે તમારે વાતચીત થઈ, તો સંસ્થા વિશે, કનુભાઈ વિશે શું પ્રતિભાવ આપવા માંગશો? ડૉક્ટર હવે તો કનુભાઈ નથી રહ્યા, પણ ડૉક્ટર કનુભાઈ ટેલર, જેમને પદ્મશ્રીના એવોર્ડથી રાષ્ટ્રપતિ સન્માનિત કરતા હોય, અને હું તો એવું માનું છું કે સુરતને તો ખરેખર ગૌરવ લેવા જેવી વસ્તુ છે કે આવા એક વિશેષ વ્યક્તિ, એક ખાલી કદાચ એમને જોઈએ ને તો પણ એમના જીવનમાંથી ઘણી બધી પ્રેરણાઓ આપણને મળી જતી હોય છે. અને આપના ચેનલના માધ્યમથી દરેક દર્શક મિત્રોને, વાલી મિત્રોને પણ એક મેસેજ આપવા માગું છું કે ડૉક્ટર કનુભાઈ ટેલર એક એવું વ્યક્તિત્વ છે, આમ જો કે મારું એમના વિશે કહેવું ઉચિત નહીં લાગે, કારણ કે એમનું અસ્તિત્વ જ એમના વ્યક્તિત્વનો પરિચય કરાવે છે, કે કદાચ કોઈ માણસ એવું વિચારે કે મારાથી કંઈ ન થાય, એ વાત બહુ ખોટી છે.
અને એવું જો કંઈ કહેતા હોય કે ભાઈ મારાથી કશું ન થઈ શકે, મને ભગવાને બહુ ઘણી બધી શારીરિક જેને કહેવાય કે વિકલાંગતાઓ આપી છે, હું દિવ્યાંગ છું, મારાથી કશું જ ન બની શકે, પણ જે વ્યક્તિ આવું કહે છે ને એમને એક વખત ડૉક્ટર કનુભાઈ ટેલરની મુલાકાત અવશ્ય કરવી જોઈએ, કારણ કે એમનું જીવન જ લોકો માટે પ્રેરણા સમૂહ બની જતું હોય છે. 1997થી સાહેબ જ્યારે આ એક સરસ મજાની શાળાની એમણે શરૂઆત કરી, એમના મનની અંદર એક એવો વિચાર આવ્યો કે જ્યારે હું પોતે દિવ્યાંગ છું, ખરેખર મારે આ ભારતના તો ખરા જ, પણ ખાસ કરીને જે ભૂમિની અંદર હું વસવાટ કરું છું, જે ભૂમિની અંદર રહું છું, એ સુરત શહેરના આવા જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકો માટે ખરેખર કંઈક મારે કરવું જોઈએ. આ કંઈક શબ્દ જે ખટાક જે એના મનની અંદર થયો, અને 1997ની અંદર જ્યારે એમને આવડું મોટું અદ્ભુત આયોજન કર્યું હોય, આજે હું માનું છું અને બહુ નજીકથી ટેલર સાહેબનો મારો પરિચય રહ્યો છે, ત્યારે આજના તારીખમાં 400 જેટલા બાળકોને, જે દિવ્યાંગ બાળકો છે, એમને ફ્રી ઓફ ચાર્જ એમને ભણાવે છે. એક વાહન વ્યવહારની પરિવહનની જે સુવિધા જે છે એ સુવિધા પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે. શાળાની જે બસ જે છે બાળકના ઘર સુધી જાય છે, એને લેવા માટે જાય છે. અહીંયા માત્ર ને માત્ર શિક્ષણ નહીં, પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારોની સાથે એ બાળકો જે છે, જે દિવ્યાંગ બાળકો છે, જેમને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ક્ષતિ રહી ગઈ છે, એવા બાળકો જીવનની અંદર ક્યારેય નાસીપાસ ન થાય, એ જીવનની અંદર સફળ થાય, એના માટે કનુભાઈ ટેલર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ભાવિક નંદાણા સાહેબ, અંકુર વિદ્યાભવનના આચાર્યશ્રી, અને એમની સાથે ખૂબ રસપ્રદ વાતો અમે કરી. આવી જ વિશેષ વ્યક્તિઓ સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી નમસ્કાર. નમસ્કાર.